झूठू बोलवा वाली सरकार झूठा बोलवा वाला नेताओ बोले छे अन मारा ने तमारा धन करवा बैठा छे कोई एक विरोध करवा कोई एक सवाल करवा तैयार नथी હોસ્પિટલ રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. છેલ્લા 5 વર્ષથી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી છે. ગુજરાતમાં વિકાસની વાત થાય, વિકાસ મોડલની વાત થાય, પણ સાચો વિકાસ જોવો હોય તો આવો અહીંયા નડિયાદની મરેડા ભાગોળના રોડનો વિકાસ જુઓ. 25 વર્ષથી સ્થાનિક કક્ષાએ નગરપાલિકામાં ભાજપનું શાસન છે, રાજ્યમાં છે અને 7 વર્ષથી દેશમાં છે. પણ મુઠ્ઠીભર લોકો માટે કામ કરતી આ સરકારના રાજમાં વિકાસ થયો હોય તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મિલકતનો વિકાસ થયો છે. વિકાસ થયો તો એકમાત્ર ગુજરાતમાં પૈસાદાર લોકોનો વિકાસ થયો છે. પૈસાદાર વધારે પૈસાદાર થયા અને જે કોંગ્રેસની નીતિઓને કારણે ગરીબને મધ્યમ વર્ગ બનાવવાનું કામ થયું હતું એ મધ્યમ વર્ગ આજે ફરી ગરીબ બન્યો છે. આજે ગુજરાતના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યાઓ છે, અનેક વિસ્તારોમાં પાકા રસ્તા નથી. આ સરકાર સૂત્ર તો આપે સબકા સાથ સબકા વિકાસ, પણ વિકાસમાં પણ ભેદભાવ રાખવામાં આવે છે, વિકાસમાં પણ અન્યાય થઈ રહ્યો છે. ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ લોકો માટે વિકાસ કરવામાં આવે અને બાકીના ગરીબ મધ્યમ વર્ગના લોકોને વિકાસથી વંચિત રાખવાનું કામ કરે છે ત્યારે આ શાસકોની નિષ્ફળતા, જે જાહેરાતો રૂપી પબ્લિસિટી રૂપી જે મોટો વિકાસનો ગુબ્બારો બનાવવામાં આવ્યો છે એની હકીકતો તમે જમીન પર જોશો તો એ વિકાસના ગુબ્બારાની હવા નીકળી જાય એવી છે. અને એના જ કારણે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા આખા ગુજરાતમાં વિકાસ ખોજ અભિયાનની શરૂઆત કરી છે. આજના દિવસથી અમે દરેક વિસ્તારમાં જ્યાં વિકાસ નથી થયો, સરકારે અન્યાય કર્યો છે, સરકારની નિષ્ફળતાઓ છે એને ઉજાગર કરવા માટે ત્યાં કાર્યક્રમો આપીશું અને સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી ગુજરાત અને દેશની જનતાને બતાવીશું કે સાચી હકીકતો શું છે. સરકાર પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાથી લોકોના વિકાસ માટે કામ કરવાને બદલે એની વાહવાહી કરવા માટે હોર્ડિંગ્સો, ઉત્સવો, તાઇફા અને જાહેરાતો કરી રહી છે. એ વિકાસ નથી, પણ સાચી હકીકત જમીન પર જોઈ શકાય, એનો અનુભવ કરી શકાય એ માટેનો કાર્યક્રમ અમે આ લઈને આવ્યા છે અને આવનારું આખું વર્ષ દરમિયાન આ કાર્યક્રમ ચાલુ રહેશે. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનો જે નામ બદલ્યું શું કહો છો? સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે જુદા જુદા નામે નવી યોજનાઓ લાવવાનો પ્રયત્ન કરે, જુદા જુદા સંસ્થાનોના કાર્યક્રમોના એવોર્ડના કેવા નામ બદલી
અને પ્રજાને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરે, પણ સાચા અર્થમાં દેશમાં ગુજરાતમાં સ્પોર્ટ્સની એક્ટિવિટી વધે એના માટે સરકારે શું કર્યું, એના માટે સરકારે શું બજેટ આપ્યું, કેમ ગુજરાતની તમામ શાળાઓમાં સારા રમતગમતના મેદાનો નથી, કેમ ગુજરાતની શાળાઓમાં શારીરિક શિક્ષણ માટેના શિક્ષકોની લાંબા સમયથી ભરતી નથી થતી, કેમ દરેક તાલુકા કક્ષાએ સારું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નથી, કેમ દરેક જિલ્લા કક્ષાએ સારી સ્પોર્ટ્સની એકેડેમી નથી, કેમ બજેટમાં પૂરતી રકમ રમતગમત માટે આપણા યુવાનોમાં જે હીડ છે, જે તાકાત છે, એને બહાર લાવવા માટે નથી વપરાતી. ફક્ત જાહેરાતો કરવાથી, નામો બદલવાની રાજનીતિ કરવાથી તમે આ દેશમાં કે ગુજરાતમાં રમત ગમતનું જે ક્ષેત્ર છે એને આગળ નહીં લાવી શકો, આપણા રમતવીરોને આગળ નહીં લાવી શકો. એટલે આવી હલકી રાજનીતિ છોડી અને સાચા અર્થમાં આપણા યુવાનો આગળ આવે. અને જો એટલી ચિંતા હતી તો અમદાવાદ ખાતે જે સરદાર વલ્લભભાઈ પટેલના નામથી જે વિશ્વ વિભૂતિ છે, આપણા લોહ પુરુષ છે, એમના નામથી જોડાયેલા સ્ટેડિયમનું નામ બદલી અને પોતાની સ્વપ્રસિદ્ધિ માટે, પોતાની વાહવાહી માટે સરદાર સાહેબના સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ શું કામ રાખ્યું? લોકોની, લાખો લોકોની લાગણી આજે પણ છે કે શું કામ વડાપ્રધાનના નામે આ સ્ટેડિયમનું નામ, શું કામ સરદાર સાહેબનું નામ હટાવાયું, શું કામ સરદાર સાહેબનું અપમાન કરવામાં આવ્યું? જો એટલી જ ચિંતા હોય ને, એટલી જ લોકોની લાગણી હોય તો આપણે ફરીથી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર સાહેબના નામ સાથે જોડવું જોઈએ, તો માનીએ કે તમારી નીતિ ને નિયત સાચી છે.